ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 4.3 નો પ્રશ્ન 5 જોઈએ. એ પહેલા આપણે પ્રશ્ન 3 અને 4 આગળના વિડિયો લેક્ચરની અંદર મૂકેલો છે, બરાબર. શું કહેવાય છે પ્રશ્ન 5 ની અંદર? તો કે આકૃતિમાં આપેલા આલેખ માટે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય સમીકરણ પસંદ કરવાનું છે. આપણે અહીંયા આલેખ આપેલો છે, આલેખમાં એક આ રેખા છે, આ રેખાનું સમીકરણ આ 1 2 3 4 માંથી કયું છે તે આપણે નક્કી કરવાનું છે. તો આપણે જો બિંદુ આપેલા છે, આ રેખા ઉપર એક બિંદુ છે -1 1 0 0 અને 1 -1. તો આ બિંદુઓ છે ઈ જે આ સમીકરણનું સમાધાન કરતું હોય, તો આ તે રેખાનું સમીકરણ, આ રેખાનું સમીકરણ આમાંથી કોઈ એક હશે જે સમાધાન કરશે તે, બરાબર. તો પહેલા આપણે 0 0 બિંદુ આપેલું છે, માન લો પેલું સમીકરણ લીધું, x = 0 લો તો y = 0 0 0, આ અહીંયા x = 0 0 છે, સમાધાન કરે છે. હવે આપણે આ બિંદુ લઈએ -1 1, x = -1 છે તો y = કેટલા છે? +1 છે તો -1 = 1 લખાય? તો કે ના, ન લખાય. એટલે કે આ બિંદુ છે એ આ સમીકરણ પર આવેલું નથી, પણ અહીંયા કેવું છે, આ રેખા ઉપર આવેલું છે, બરાબર. તો આ પેલું છે એ જવાબ આવે નહીં. બીજું લઈએ, 0 0 બિંદુ મૂકો, 0 0 0 થાય છે, હા થાય છે, એટલે આ બિંદુ છે એ આ રેખા પર આવેલું છે. હવે આ બિંદુ મૂકો, x = -1, y = 1, -1 + 1 = 0, -1 + 1 = 0. તો કે આ બિંદુ પણ આ સમીકરણ પર આવેલું છે. હવે આપણે આ બિંદુ મૂકીએ, x = 1 y = -1, તો 1 - 1 એટલે 1 માંથી 1 દેને જવાબ આવે 0. તો આ બિંદુ પણ આ સમીકરણ પર આવેલા, એટલે કે ત્રણેય બિંદુ કેવા છે, આ સમીકરણનું સમાધાન કરે છે. એટલા માટે જવાબ કયો આવશે? આ જવાબ આવશે. ત્યાર પછી તો આપણે આ કિંમત જોવાની જરૂર નથી, આપણે ઓપ્શન બીજો છે મળી ગયો કે આ સમીકરણ, આ રેખાનું સમીકરણ કયું છે, x + y = 0 છે. રેડી, ખબર પડી ગઈ શું કરવાનું? તો કે જે બિંદુ આપેલા છે એ બિંદુને આપણે વારા પરથી મૂકવાના, બરાબર. પહેલામાં આપણે આ બિંદુ મૂક્યું, પછી આ બિંદુ, પછી આ મૂકવાનું, એ રીતના ત્રણેય બિંદુનું જે સમીકરણ સમાધાન કરે તો એ રેખાનું સમીકરણ કયું હશે, જે ત્રણેય બિંદુનું સમાધાન કરે, જેમ કે x + y = 0. તો જવાબ કયો આવે છે, x + y = 0. તો આપણે નીચે લખશું કે આલેખ આપણે દ્વિચલ સુલેખ સમીકરણ કયું મળે છે, x + y = 0. તો આપેલ આલેખમાં આપણે લખશું કે આન્સર ની અંદર, તો કે કઈ નહીં, નીચે તમે ખાલી લખી નાખજો કે x + y = 0 એ આપેલ આલેખનું, આપેલ આકૃતિમાં રેખાનું સમીકરણ છે. ત્યાર બાદ આમાં y = x + 2, આપણે 4 સમીકરણો આપેલા છે, આ એક રેખા છે, આ રેખાનું સમીકરણ કયું છે એ આપણે જોવાનું છે. તો આપણે 3 બિંદુ -1 3 0 2 2 0, એટલા 3 બિંદુ આપેલા છે. આમની અંદર આપણે કિંમત મૂકી આ 2 0, x = 2 મૂકો, x = 2 એટલે 2 + 2 = કેટલા થયા, 4. તો y = અહીં કેટલા મળ્યા, 4. અહીંયા વાય કેટલો છે, 0 છે, 2 4 છે નહીં, એટલે કે આ બિંદુ છે એ આ સમીકરણનું સમાધાન કરતું નથી, એટલે જવાબ હોય નહીં, આ રેખાનું સમીકરણ આ હોય નહીં. ત્યારબાદ x = x - 2, આપણે અહીંયા કિંમત મૂકી, x ની કિંમત 2 મૂકો, 2 - 2 = 0, 0 આવી ગયું, હા આવી ગયું. તો આ બિંદુ છે આ સમીકરણનું સમાધાન કરે છે, એટલે જવાબ સાચો છે, હું નહીં માન લેવાનું, આપણે બીજું મૂકવાનું. હવે આપણે આ મૂકીએ, x = કેવા છે, 0 છે, તો x = 0 મૂકો, 0 - 2 = જવાબ કેવો આવે, -2. y = કેવો મળ્યા, -2. y = -2 છે, ના નથી. તો આ બિંદુ છે એ આ સમીકરણ પર આવેલું નથી, એટલા માટે જવાબ આવે નહીં. ત્યારબાદ y = -x + 2, ચાલો અહીંયા મૂકો,
x बराबर 2 મૂકો એટલે કે -2 - 2 2 બરાબર શું થાય 0 થાય એટલે કે y બરાબર 0 મને y 0 છે એટલે કે હાથ છે ત્યાર બાદ અહીં x બરાબર કેવા છે 0 મૂકો x બરાબર 0 મૂકો એટલે કે -0 2 જવાબ કેટલો આવે 2 y બરાબર અહીં 2 મળ્યા y બરાબર 2 છે એટલે કે હાથ છે એટલે કે આ બિંદુ ને આ બિંદુ આ રેખાનો સમીકરણનો સમાધાન કરે છે જ્યારે બે બિંદુ સમાધાન કરે તો ઓટોમેટિક ત્રીજું બિંદુ છે સમાધાન કરતું જ હોય છતાં પણ આપણે અહીંયા ચેક કરી લઈએ x બરાબર કેટલા મૂકવાનું છે માઈનસ 1 x બરાબર માઈનસ 1 મૂકો એટલે કે માઈનસ માઈનસ 1 માઈનસ માઈનસ કેવા થઈ જાય પ્લસ તો 1 2 બરાબર કેટલા થયા 3 થયા તો y બરાબર આપણે કેટલા મળ્યા 3 y બરાબર 3 છે તો કે હાથ છે બરાબર એટલે કે આ ત્રણેય બિંદુ છે એ આ રેખાનું સમાધાન કરે છે બરાબર એટલે માટે જવાબ કયો આવશે y બરાબર -x 2 ચોથો આવવાનો છે જ નહીં તમે કિંમત મૂકી અને ચેક કરી લેજો કે જવાબ આવે છે કે નહીં કારણ કે સાચો જવાબ આપણે કેવો લખવાનો છે એક જ લખવાનો છે તો કોઈ એક આવી જાય પછી ચોથો વિકલ્પ જોવાની કે જરૂર પડતી નથી બરાબર સમજી લીધું જોઈ લો અને ખાલી ડ્રો કરી અને તમે નીચે લખી નાખજો આવી રીતના લખી અને નીચે લખી નાખજો કે આપેલ આલેખનું સમીકરણ કયું છે x + y = 0 છે અથવા તો આપેલ રેખાનું સમીકરણ કયું છે y = -x + 2 આમનું આ છે અહીંયા આ છે રેડી ત્યારબાદ પ્રશ્ન 6 અચળ બળ લગાવવાથી એક પદાર્થ દ્વારા કપાયેલા અંતરના સમપ્રમાણમાં હોય છે આ બાબતને બે ચલ વાળા સમીકરણના સ્વરૂપમાં રજૂ કરવાનો છે તમને વિજ્ઞાનની અંદર આવ્યું હશે કે કાર્ય બરાબર સૂત્ર આવું કે એવું હતું કાર્ય બરાબર બળ ગુણ્યા અંતર બરાબર કે કોઈ પદાર્થ ઉપર કાર્ય ક્યારે થાય તો કે કોઈ પદાર્થ ઉપર બળ લગાવવામાં આવે અને પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસે ત્યારે એમને કાર્ય થયું એવું કહેવાય બરાબર કાર્યને આપણે W વડે દર્શાવીએ છીએ બળને F વડે અને અંતરને સ્મોલ d વડે એટલે કે ડિસ્ટન્સ બરાબર ફોર્સ એટલે બળ W એટલે વર્ક એટલે કાર્ય રેડી તો આપણે અહીંયા ધારી લેવાનું છે આપણે ધારી લેશું કે આપણે જો શું આપેલું છે તો કે 5 એકમ અચળ બળ છે એટલે F બરાબર આપણે આપેલું છે કેટલું છે 5 છે F બરાબર કેટલું છે 5 છે અને અંતર બરાબર આપણે ધારશું x એટલે કે પદાર્થે કાપેલો અંતર બરાબર કેટલું x ધારશું અને કાર્ય બરાબર આપણે ધારશું y કે પદાર્થ પર થતું કાર્ય y છે આપણે ધારી કે ધારો કે પદાર્થે કાપેલ કુલ અંતર x એકમ છે કેટલું છે x એકમ છે અને પદાર્થ પર થતું કાર્ય y એકમ છે પદાર્થ પર કાર્ય કેટલું થાય છે એ આપણે ધારી લીધું y એકમ અને કુલ કેટલું અંતર કાપે છે એ આપણે ધારી લીધું x બરાબર બળ કેવું છે અચળ બળ 5 એકમ અચળ બળ લઈ તેનો આલેખ દોરવાનો છે એટલે આપણે કાર્ય બરાબર શું આપણે સૂત્ર લખી તેથી કાર્ય બરાબર બળ ગુણ્યા અંતર 5 એકમ કેવું છે 5 એકમ અચળ બળ લગાડતા તેથી કાર્ય એટલે y બળ કેવું છે અચળ 5 એકમ અને અંતર કેટલું કપાય છે 1 એટલે y બરાબર 5 x 1 આપણે સમીકરણ મળે છે એને આપણે કે બળ લખવાનું છે દ્વિચલ સુલેખ સમીકરણ પ્રમાણે લખવું હોય તો y ને આ બાજુ જવા દો તો લખાય કે 5x - y = 0 રેડી આપણે દ્વિચલ સુલેખ સમીકરણ મળી ગયું આ બાબત હવે આપણે શું કરવાનું છે કે y ને કરતા રાખેલો છે x ની અલગ અલગ કિંમત રાખો તો આપણે y ની કિંમત મળે છે શું કીધું છે તો કે તેનો આલેખ દોરો અને આલેખ પરથી પદાર્થ દ્વારા કપાયેલા અંતર 2 એકમ અને 0 એકમે હોય ત્યારે થતું કાર્ય શું છે તે આપણે જોવાનું છે આપણે કિંમત મૂકી દઈએ 0 અને 2 તો પણ આપણે ખબર પડી જાય કે કાર્ય કેટલું થાય છે
પણ રકમ ની અંદર આપને એવું કીધેલું છે કે તમારે ઈ આલેખ ઉપરથી કેવાનું જણાવવાનું છે બરાબર તો તમે આલેખ દોરવાનો છે હું તમને ખાલી કિંમત શોધી દઉં છું એ કિંમત શોધી અને તમે એનો આલેખ દોરશો આલેખ દોરી અને પછી તમે બે એકમ ડિસ્ટન્સ હોય અને 0 એકમ ડિસ્ટન્સ હોય ત્યારે થતું કાર્ય કેટલું છે એ તમારે જણાવવાનું છે બરાબર તો હું પહેલા આયા લખી નાખું છું ખાલી કોષ્ટક બનાવી નાખું છું આપણે કોઈ બે કિંમત લખશું બરાબર x અને y 0 અને 2 એકમ વાળું તો આપણે રકમની અંદર કહી દીધું છે એટલા માટે આલેખ ઉપર જોઈને જ આપણે દોરવાનું રહેશે પણ આપણે x બરાબર માની લઉં હું 1 લઉં છું x બરાબર હું અહીંયા 1 મૂકું તો y કેટલો મળે 5 મળે 2 મૂકું તો આપણે 10 મળે 2 મૂકું તો 10 મળે એ આપણે ખબર છે રેડી પણ એ આપણે આલેખ ઉપરથી જવાબ દેવાનો છે એટલા માટે 2 વાળું બિંદુ અહીંયા લખતો નથી તો 0 લખું તો જવાબ 0 મળે એ પણ આપણે ખબર છે પણ એ પણ જવાબ આપણે કેમાંથી દોરવાનો છે આલેખ દોરી અને આલેખમાં શું જવાબ આવે છે એના પરથી આપણે જવાબ દેવાનો એટલા માટે હું લખી નાખું છું 3 તો 3 મૂકો ત્યારે આપણે જવાબ કેટલો આવે 15 આપણે બે બિંદુ મળી ગયા આ બે બિંદુ દર્શાવે માની લો કે આલેખ આવી રીતના થતો હોય અહીંયા તમે 1 2 3 4 5 આ આપણું ડિસ્ટન્સ છે એટલે કે અંતર છે અને અહીંયા આપણું છે ડબલ્યુ એટલે કે કાર્ય છે એ તમે દર્શાવેલા હશે 1 2 3 થી અપુ આપણે જોઈ છે 15 સુધી તો 15 સુધી દર્શાવેલા છે રેડી 1 5 બિંદુ દર્શાવો તો માની લો કે 1 5 બિંદુ ક્યાં ક્યાં આવે છે અને 3 15 બિંદુ ક્યાં ક્યાં આવે છે આ બિંદુને જોડતો એક આવી રીતના તમે ગ્રાફ દોરશો રેડી આ એક આવી રેખા પસાર થતી હશે તમારે રીતના વ્યવસ્થિત દોરજો ત્યારે હવે આપણે શું કરવાનું છે તો કે 0 એકમે 0 ડિસ્ટન્સ એટલે કે 0 ક્યાં છે અહીંયા છે આ 0 એ કાર્ય કેટલું છે તો આ બિંદુ અહીંયા છે 0 0 0 ડિસ્ટન્સ એ કાર્ય કેટલું છે 0 તો આનો જવાબ કેટલો આવશે 0 આવશે 2 એકમે એવી રીતના 2 એકમે એટલે 2 એકમે તમે શું કરશો 2 એકમે તમે અહીંથી આમ દોરશો અહીંથી આમ દોરશો આડું તો 2 એકમે જે આ બિંદુ આવે છે અહીંયા 2 અને પછી અહીંયા શું આવશે જવાબ જે જવાબ આવે એ માની લો કે અત્યારે 2 મૂકો તો જવાબ આવે છે 10 તો અહીંયા 10 આવે છે તો 2 એકમ અંતર જ્યારે કાપે છે 2 એકમ અંતર કાપે છે ત્યારે થતું કાર્ય કેટલું છે 10 છે તો આપણે ત્યારે જવાબ માં લખશું 10 રેડી સમજી ગયા આ કોષ્ટક અહીં મેં દોરીને કહું છું આ આલેખ તમારે ઘરે દોરવાનો છે રેડી ત્યારબાદ પ્રશ્ન 7 શું કીધું છે તો કે ધોરણ 9 ની વિદ્યાર્થીની હોય યામિની અને ફાતિમાએ ભૂકંપગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી ઝારખંડમાં સંયુક્ત રીતે રૂપિયા 100 ફાળો આપ્યો બરાબર તો કે ધોરણ 9 ની વિદ્યાર્થીઓ છે આપણે સ્કૂલની અંદર ઘણી જગ્યાએ ભણતા હોઈએ છીએ બરાબર દરેક અમુક સ્કૂલોની અંદર એક આવી રીતના યોજના ચાલતી હોય છે કે આંધ્રા લોકો માટે કોઈ ફાળો હોય કે એક ભૂકંપગ્રસ્ત માટે કોઈ ફાળો તમે આપેલો જ હશે બરાબર અગાઉ ગમે ત્યારે મેં પણ હું જયારે ભણતો ત્યારે આવી રીતના ફાળાઓ આપેલા જ છે બરાબર તો એ ફાળો શું થાય તો કે આવી નાની નાની રકમો ભેગો કરી આપણી પાસે વાપરવાના પૈસા હોય કે માની લો કે આજે 10-20 રૂપિયા વાપરવા આપેલા હોય તો 10-20 રૂપિયા એ તમે ફાળાની અંદર આપી દેશો તો આવો એક આખા ક્લાસરૂમનો ફાળો ભેગો કરવામાં આવે પછી એવી રીતે આખી સ્કૂલનો ફાળો ભેગો કરવામાં આવે આખી સ્કૂલનો ભેગો કરી અને પછી શું થાય તો કે એમને આ પ્રધાનમંત્રી રાહત ફંડ જે છે એમની અંદર જમા કરી દેવામાં આવે જેથી કરીને જે લોકોને જરૂરિયાત હોય ત્યાં સુધી પહોંચી જાય બરાબર એક સારું કાર્ય છે આપણે કઈ અબજો રૂપિયા દઈ નથી દેવાના એક દિવસના વાપરવા તમને ઘરેથી મળતા હોય તો તે આપવા જોઈએ બરાબર તો શું કીધું છે તો કે રૂપિયા 100 ફાળો આપ્યો એટલે કે યામિની અને ફાતિમા એ બંને ભેગા કરી 100 રૂપિયા આપ્યા કોણે કેટલા આપ્યા એ ખબર છે નહીં તો આ માહિતી આધારિત વિચલ સ્વરૂપ સમીકરણ બનાવો તો આપણે ધારી લઈએ બરાબર બંને થી 100 રૂપિયા ભેગા આપ્યા એટલે કે બે થી 100 રૂપિયા ભેગા આપ્યા એ આપણે ખબર છે કોણે કેટલા આપ્યા એ કઈ ખબર નથી તો આપણે ધારી લઈએ કે યામિની એ 1 રૂપિયા અને ફાતિમા એ 2 રૂપિયા ફાળો આપ્યો ધારો કે યામિની એ 1 રૂપિયા અને ફાતિમાએ 2 રૂપિયા ફાળો આપ્યો સંયુક્ત ફાળો કેટલો છે તો કે આપણે લખી
કે સંયુક્ત ફળ 100 રૂપિયા છે તેથી એટલે કે યામિનીના રૂપિયા અને ફાતિમાના રૂપિયા બેને ભેગા કરીના સુધી કેટલા થાય છે 100 રૂપિયા થઈ જાય એટલે કે x વત્તા y બરાબર 100 ઈ આપણે બીજક સુરેખ સમીકરણ મળી ગયું હવે આ બીજક સુરેખ સમીકરણ આપણે લખવાનું કીધું છે લખી નાખ્યું છે અને આ આધારિત સમીકરણ આધારિત સમીકરણ આલેખ પર દોરવાનું છે બરાબર લાને આપણે કિંમત શોધી અને શું કરવાનું છે આલેખ ઉપર દર્શાવવાનું છે ચાલો આપણે દર્શાવીએ આપણે આમાં કોઈ પણ એક કરતા કરી લઈએ માની લો કે x ને કરતા કરો તો લખાય 100 y આવું લખાય y ની અલગ અલગ કિંમત લેતા x ની આપણે કિંમત મળે છે અથવા તો x ને આ બાજુ લઈએ તો y 100 x થાય એમાં કોઈ ફેરફાર થવાનો નથી રેડી કોઈ પણ ને કરતા કરી શકો છો માની લો કે મેં અહીંયા આપણે y ને કરતા કરેલો છે કારણ કે અત્યાર સુધી આપણે x ને કરતા કરતા હતા બરાબર આ વાત મેં y ને કર્યો y બરાબર મેં માની લો 0 લીધા કે y કોણ છે ફાતિમા છે ફાતિમા એ રૂપિયા નથી આપેલા યામિની એ આપેલા છે તો યામિની એ કેટલા આપેલા હશે 100 કારણ કે અહીંયા 100 0 બરાબર જવાબ કેટલો આવે 100 આવે માની લો કે ફાતિમા એ y બરાબર 50 રૂપિયા લીધા છે અહીંયા 50 મૂકો તો 100 50 બરાબર જવાબ કેટલો આવે 50 તો x બરાબર 50 મળે માની લો કે ફાતિમા એ 100 રૂપિયા આપેલા છે ફાતિમા એ 100 રૂપિયા આપેલા છે તો x બરાબર કેવા થાય 0 થાય રેડી એટલે 100 રૂપિયા યામિની આપે તો ફાતિમા એ 0 આપેલા હોય ફાતિમા 100 આપે તો યામિની એ 0 આપેલા હોય અથવા તો 2 50 50 આપેલા હોય આવા ઘણા બધા છે એ તમે લઈ શકો છો 25 75 લઈ શકો 75 25 લઈ શકો છો બરાબર પણ આપણે 3 બિંદુની જરૂર છે આપણે 3 બિંદુ દર્શાવી દીધા હવે આ 3 બિંદુઓને આપણે આલેખ ઉપર દર્શાવવાના છે તમને દેખાય છે કે મેં x અક્ષ અને y અક્ષ દોરેલું છે x અક્ષ એટલે કોણ છે તો કે x કોણ છે યામિની તો કે યામિની આપેલા રૂપિયા છે આ ફાતિમા એ આપેલા રૂપિયા છે પેલું બિંદુ આપણે જોઈએ કે 100 100 બિંદુ ક્યાં આવે તો કે અહીંયા આવે આ બિંદુ છે 100 ત્યારબાદ 50 આ 50 આમ તો કે આ બંને ભેગા થાય તે બિંદુ ક્યાં આવે છે તો કે જોઈએ તો આપણે અહીંયા આવે છે 50 બિંદુ દર્શાવ્યું પછી 0 100 બિંદુ ક્યાં આવે તો કે અહીંયા આવે y અક્ષ ઉપર કારણ કે x આમ 0 છે y આમ 100 છે તો 0 100 બિંદુ અહીંયા આવે હવે સ્કેલ રાખી અને તમારે શું કરવાની છે એક રેખા દોરી નાખવાની છે આ રેખા ત્રણેય બિંદુમાંથી પસાર થતી હશે તો આ ત્રણેય બિંદુમાંથી પસાર થતી મેં એક રેખા દોરી આ રેખાનું સમીકરણ શું છે તો કે x / y / 100 રેડી તો આ આપને મળી જાય છે અહીંયા તમારે આલેખની અંદર શું કરવાનું છે પાંચ ખાના 50 લખવાના 1 2 3 4 5 પાંચમું ખાને 50 પાંચમા ખાને 100 એ રીતે અહીંયા પણ આપણે મેં 10 20 30 40 50 60 70 80 એવું લખેલું નથી ડાયરેક્ટ 0 થી 50 લખેલા એટલે અહીંયા પાંચ ખાના મૂકેલા છે પછી અહીં પાંચ ખાના મૂકેલા છે એમ કરો તો ભલે નાનો ગ્રાફ દો એક ખાને 50 બીજા ખાને 100 લખી નાખો તો અહીંયા એક ખાને 50 બીજા ખાને 100 લખી નાખો તો બહુ નાનો ગ્રાફ થશે પણ ગ્રાફ મોટો થાય એટલા માટે આવી રીતના કરજો કે એક એક ખાને 10 10 લેજો 10 20 30 40 50 લાયા કેટલા એવા પાંચ ખાના મૂકા એમાં એ પણ પાંચ ખાના મૂકવાના પછી પાછા પાંચ ખાના મૂકીને 100 લખવાના પાછા એ પાંચ ખાના મૂકીને 100 લખવાના રેડી અને તમને ગ્રાફ છે કેવો દેખાશે મોટો દેખાશે લખી નાખો અને બરાબર સમજી લો રેડી હવે આવા કોઈ પણ સમીકરણ તમને કીધા હોય અને આલેખ દોરવાનો કીધો હોય તો તમને આલેખ દોરતા આવડી જવો જોઈએ બરાબર એવું હું માનું છું અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ આગળના વિડિયો લેક્ચર જોયા નથી અને ત્યાંથી પોતે ચેનલમાં જોડાયેલા છે ત્યાંથી વિડિયો જોવે છે તો એવું ના કરશો તમે શરૂઆતથી વિડિયો જોશો કોઈ પણ ચેપ્ટરના જો વિડિયો તો વિડિયો ક્યાંથી શરૂઆતથી જુઓ વચ્ચેના માની લો પાર્ટ 1 2 કાપી નાખો ડાયરેક્ટ પાર્ટ 3 જોશો તો તમને કોઈ સમજાશે નહીં બરાબર કારણ કે આપણે પાર્ટ 1 અને 2 તો જોયેલા નથી ડાયરેક્ટ પાર્ટ 3 જોઈએ છે તો એમાં જે એક્ઝામ્પલ ગણાવેલા હશે એમાં કાંઈ ટપા પડશે નહીં તો એટલા માટે તમે કોઈ પણ ચેપ્ટર શરૂઆત કરો તો પાર્ટ 1 થી લઈ કન્ટિન્યુ ચાલુ રાખજો જેનાથી તમને ફાયદો થશે બરાબર
હવે આપણે આગળના વિડિયો લેક્ચરમાં મળશું. અસ્તુ, જય હિન્દ, જય ભારત.